હેલો, વેલકમ બેક. મારું નામ તો ચિંતન અખાણી અને મારી સાથે શ્યામે મેડમ. અમે અત્યાર સુધી ACPCમાં ડિગ્રીમાં કાઉન્સેલિંગ કર્યું છે અને એમાં ઘણો બધો લોકોનો સપોર્ટ મળ્યો છે અને ઘણા બધા લોકોએ અમારી પર ટ્રસ્ટ કર્યો છે. અને એમાં અમે વોટ્સએપ ગ્રુપ બનાવ્યા હતા જેના કારણે લોકો અમારા ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવી શકે અને એ લોકો અમને કોલ કરીને કે વોટ્સએપ કરીને એમના બધા ડાઉટ્સ ક્લિયર કરી શકે. તો એમાં એમને સક્સેસ એવી મળી છે કે અમને લોકો અત્યાર સુધી 8 વોટ્સએપ ગ્રુપ ફૂલ થઈ ગયા છે, બરોબર છે. તો 9મા વોટ્સએપ ગ્રુપની લિંક જે છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકવા જઈ રહ્યો છું, તો તમે એમાં ક્લિક કરીને તમે અમારી સાથે જોડાઈ શકો છો, બરોબર છે. હવે અમે લોકો ડિપ્લોમા ટુ ડિગ્રીનું પણ કાઉન્સેલિંગ કરવાનું ચાલુ કરવાના છીએ. એનો એક ઓલરેડી વિડીયો બની ગયો છે, જે વિડીયો ઇમ્પોર્ટન્ટ કી ડેટ્સની વાત હતી જે અત્યારે ACPCની વેબસાઇટ પર આવી ગઈ છે. એ કી ડેટ્સથી અમે લોકો વાત કરતો વિડીયો એક મૂકેલો છે. જો તમારે જોવાનું બાકી હોય તો તમે અમારી ચેનલ ઉપર જઈ અને એ વિડીયો જોઈ શકો છો, ઠીક છે. એના સિવાય તમે લોકો એક ટેલિગ્રામની લિંક પણ બનાવી છે, જો તમારે એમાં જોડાવવું હોય તો એ ટેલિગ્રામની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો તમે એની પર ક્લિક કરી અને ટેલિગ્રામમાં પણ જોડાઈ શકો છો, ઠીક છે. હવે આજનો જે વિડીયો જે છે ડિપ્લોમા ટુ ડિગ્રી સ્ટુડન્ટ્સ માટે છે. આ વખતે ફર્સ્ટ ટાઈમ ACPCએ એવું કીધું છે કે એની બ્રાન્ચ ટુ એની બ્રાન્ચ. હવે એની બ્રાન્ચ ટુ એની બ્રાન્ચ એટલે શું? પહેલા શું હતું? તો કે પહેલા જે લોકોએ સિવિલમાં ડિપ્લોમા કર્યું હોય એ લોકો ડિગ્રી પણ સિવિલમાં જ કરતા હતા. કોમ્પ્યુટરમાં ડિપ્લોમા કર્યું હોય ડિગ્રી પણ કોમ્પ્યુટરમાં જ કરતા હતા. મિકેનિકલ ડિપ્લોમામાં કર્યું હોય તો ડિગ્રી પણ મિકેનિકલમાં જ કરતા હતા. આ વખતે એવું નથી. તો આના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે. તો બંને વસ્તુ તમારી સમક્ષ મૂકી દઈશ, પછી ડિસિઝન તમારો છે કે તમારે શું કરવું જોઈએ, બરોબર છે. તો ફાયદો એ છે કે જે લોકો ફોર એક્ઝામ્પલ કોઈ એક છોકરો જે છે એ મિકેનિકલ બ્રાન્ચમાં જતો રહ્યો અને મિકેનિકલના બ્રાન્ચમાં ગયા પછી એને એવું રિયલાઇઝ થયું કે સર મારે તો મિકેનિકલ બ્રાન્ચ ગમતી જ નથી, મારે તો આ બ્રાન્ચ ગમતી હતી. તો એના માટે આ ફાયદો છે કે એ ડિગ્રીની અંદર બ્રાન્ચ ચેન્જ કરી શકે છે. એટલે કે ડિપ્લોમા મિકેનિકલમાં કરી હોય તો ડિગ્રી એ કોઈ પણ બ્રાન્ચમાં એપ્લાય કરી શકે છે, કોમ્પ્યુટર, આઈટી, સિવિલ, કોઈ પણ બ્રાન્ચ, બરોબર છે. એટલે અહીંયા આગળ તમને એક સ્કોપ આપ્યો છે, અહીંયા આગળ તમને એક મોકો આપ્યો છે કે જેમાં તમે તમારી બ્રાન્ચ બદલી શકો છો ડિગ્રીની અંદર. આ તમારો એક ફાયદો છે, બરોબર છે. તો ગેરફાયદો શું છે આનો? તો ગેરફાયદો તમને હું કહી દઉં, હું પોતે એન્જિનિયર છું એટલે અમને ખ્યાલ છે કે જ્યારે D2D અત્યારના આ વર્ષે જે એડમિશન થવાનું છે એની પહેલામાં જે ડિપ્લોમા ટુ ડિગ્રીમાં જે સ્ટુડન્ટ્સ આવતા હોય એ અને જે 12મા પછી ડાયરેક્ટ ડિગ્રીમાં એડમિશન લેતા હોય એમાં વધારે પ્રેક્ટિકલ નોલેજ કોનું હોય છે? તો વધારે પ્રેક્ટિકલ નોલેજ D2D વાળા સ્ટુડન્ટ્સનું હોય છે, કેમ કે લોકો ગવર્મેન્ટ કોલેજમાં ડિપ્લોમા કરીને આવ્યા હોય છે, એ લોકોને પ્રેક્ટિકલ નોલેજ વધારે હોય છે જે ડાયરેક્ટ ડિગ્રીમાં એન્ટર થયા હોય છે એના કરતા, બરોબર. તો આમાં નુકસાન શું થશે? જો તમે એની બ્રાન્ચ ટુ એની બ્રાન્ચ કરશો, એટલે ફોર એક્ઝામ્પલ જે મેં એક્ઝામ્પલ આપ્યું કે જે મિકેનિકલનો સ્ટુડન્ટ્સ જે છે એ મિકેનિકલનો સ્ટુડન્ટ્સ કોમ્પ્યુટર યા આઈટીમાં જશે, તો મિકેનિકલનું જે બધું પ્રેક્ટિકલ નોલેજ જે છે એ ત્યાં કોમ્પ્યુટર આઈટીમાં કોઈ જગ્યાએ કામમાં આવવાનું છે નહીં. પણ જો એ મિકેનિકલનો સ્ટુડન્ટ્સ મિકેનિકલમાં જ ડિગ્રી કરશે તો ત્યાં આગળ એનો એક સ્ટેપ હાઈ રહેશે, કેમ કે એણે ઓલરેડી ડિપ્લોમામાં પ્રેક્ટિકલ નોલેજ કરેલું છે. એના કારણે એને બીજા બધા સ્ટુડન્ટ્સ કરતા નોલેજ 15%, 20%, 30% જેવી એની કેપેસિટી એના કરતા વધારે હોવાનું જરૂરી છે, બરોબર. એટલે આ એક ફાયદો હતો જે જો તમે બ્રાન્ચ બદલશો તો તમને ફાયદો રહેશે નહીં, બરોબર. તો બીજા ઘણા બધા સ્ટુડન્ટ્સને એવો પણ ડાઉટ હશે કે સર હું ડિપ્લોમાની અંદર સિવિલમાં હોઉં અને ડિગ્રીમાં હું કોમ્પ્યુટરમાં જઉં તો મને કંઈ એમાં નુકસાન ખરું? તો તમને કહી દઉં કે આમાં નુકસાન કંઈ નથી. નુકસાન કેમ કંઈ નથી? તો તમને ખ્યાલ હશે કે તમે ડિપ્લોમા ડિગ્રી જે છે ડિપ્લોમા ટુ ડિગ્રી જે છે એમાં ડિગ્રીમાં તમે થર્ડ સેમેસ્ટરમાં એન્ટર થશો. થર્ડ સેમેસ્ટર એટલે કે સેકન્ડ યર. દરેક વર્ષમાં 2 સેમેસ્ટર હોય તો તમને ખ્યાલ જ હશે, બરોબર છે. એનો મતલબ કે તમે કયા સેમેસ્ટરમાં એન્ટર થયા છો? થર્ડ સેમેસ્ટરમાં એન્ટર થયા છો. એટલે તમે કયા 2 સેમેસ્ટર સ્કીપ કર્યા ડિગ્રીના? તમે સેમેસ્ટર નંબર 1 અને સેમેસ્ટર નંબર 2 એ તમે સ્કીપ કર્યું કહેવાય. તો સ્કીપ કર્યું કહેવાય એમાં ભણવાનું શું આવતું હતું? તો તમને કહી દઉં કે એ ફર્સ્ટ યર કહેવાય. સેમેસ્ટર નંબર 1 અને સેમેસ્ટર નંબર 2 એ ફર્સ્ટ યર કહેવાય. અને ફર્સ્ટ યરની અંદર કોઈ પણ બ્રાન્ચ હોય બધામાં સેમ સબ્જેક્ટ આવે છે. કોમ્પ્યુટર, આઈટી, સિવિલ, મિકેનિકલ, ઇટી, ઇસી, કેમિકલ, ઇલેક્ટ્રિકલ, કોઈ પણ બ્રાન્ચ હોય GTU ની બધામાં સેમ ટુ સેમ સિલેબસ આવે છે, રાઈટ. એટલે તમે જ્યારે થર્ડ સેમમાં એન્ટર થશો અને તમારી સાથે જે ડિગ્રી વાળા સ્ટુડન્ટ્સ હશે એ પણ થર્ડ સેમમાં એન્ટર થશે, તો તમે સાથે જ જે પણ બ્રાન્ચ હશે એ બ્રાન્ચ વિશે ભણવાનું ચાલુ કરશો,
બરોબર છે, એવું કઈ મોટું એવું નથી કે તમે સ્કીપ કરવાના છો. જો તમે બ્રાન્ચ બદલશો તો, એટલે કે સિવિલ ટુ તમે કોમ્પ્યુટરમાં જાઓ થર્ડ સેમમાં, તો તમને કોઈ નુકસાન નથી. કેમ કે આગળના જે બે સેમ છે એમાં કે તમે કોમ્પ્યુટરનું કોઈ છોકરાઓ ભણી નહીં આવ્યા હોય, દરેક બ્રાન્ચનું થોડું થોડું ભણીને આવે છે ફર્સ્ટ યરની અંદર, અને બધા માટે સેમ જ હોય છે કોઈ પણ બ્રાન્ચ હોય. એટલે આ જેને કોઈ ડાઉટ હોય તો એ ડાઉટ પણ ક્લિયર થઈ ગયો હશે કે ભાઈ થર્ડ સેમની અંદર એન્ટર થશો તો તમને કોઈ નુકસાન નથી. બરોબર છે. હવે થર્ડ સેમની અંદર એન્ટર થતી વખતે તમારી કઈ કઈ વાતો ધ્યાનમાં રાખવાની છે એ પણ હું તમને કહી દઉં. તો થર્ડ સેમમાં એન્ટર થતી વખતે તમે લોકો ફર્સ્ટ સેમ અને સેકન્ડ સેમને સ્કીપ કરો છો, તો એમાં જનરલી એન્જિનિયરિંગમાં ચાર મેથ્સ આવે છે, મેથેમેટિક્સ 1, મેથેમેટિક્સ 2, મેથેમેટિક્સ 3, મેથેમેટિક્સ 4, એટલે કે ચાર સેમેસ્ટર સુધી. સેમેસ્ટર 1 ની અંદર મેથ્સ 1 આવશે, સેમેસ્ટર 2 ની અંદર મેથ્સ 2, ડિગ્રી થર્ડ સેમમાં મેથ્સ 3 અને ફોર્થ સેમમાં મેથ્સ 4. તો તમે મેથ્સ 1 અને મેથ્સ 2 સ્કીપ કરીને તમે લોકો મેથ્સ 3 ડાયરેક્ટ ભણવા જશો, તમે થર્ડ સેમમાં એન્ટર થવાના છો. અને તમે ઓલરેડી ડિપ્લોમા ટુ ડિગ્રીમાં છો એટલે ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા છે જે લોકો 11th 12th મેથ્સ પણ નહીં કર્યું હોય. તો આવા સ્ટુડન્ટ્સ જે હશે એ સ્ટુડન્ટ્સને એન્જિનિયરિંગમાં મેથ્સમાં થોડો પ્રોબ્લેમ આવવાની શક્યતા છે. તો અત્યારનો સમય તમારો એવો છે કે તમે એમાં 11th અને 12th મેથ્સ તમે હો તો બુક ખરીદી અને તમે એ સોલ્વ કરવાનો અને એમાં સમજવાનો ટ્રાય કરો, અને એન્જિનિયરિંગમાં મેથેમેટિક્સ 1 અને મેથેમેટિક્સ 2 એ જે સિલેબસ છે એ ભણવાનો તમે ટ્રાય કરો, તો તમને અમુક અમુક જે બેઝિક ફંડા અને કન્સેપ્ટ હોય એ તમારા બધા ક્લિયર થઈ જાય, તો તમે જ્યારે ડાયરેક્ટ સેમેસ્ટર 3 એન્ટર થશો તો તમને સીધે સીધું તકલીફ પડવામાં ચાન્સીસ ખૂબ જ ઓછા રહેશે અને તમારી ગાડી જે છે સ્મૂથ ચાલશે. બરોબર છે. તો આઈ થિંક કે આ બધી જે વાતો મેં તમને કીધી છે એ તમને થોડી કામમાં આવશે. બરોબર છે. અને આ જે અમે ચેનલ બનાવ્યું છે જાગૃત આવાજ, આ ચેનલ ફક્ત ખાલી તમારા એડમિશન માટે જ નથી. તમે એડમિશન લઈ લીધા પછી તમારા ડ્યુરિંગ ધ એકેડેમિક ટર્મ, એટલે કે તમે જે એન્જિનિયરિંગ પૂરું કરવાના છો એ વખતે પણ તમને આ ચેનલ એટલી જ કામમાં આવશે. અમે તમને ગાઈડ કરતા રહીશું. એના પછી પણ તમારે જયારે જોબ લેવાની આવે કે માસ્ટર્સ કરવાનું આવે, એમટેક કરવાનું આવે, એમબીએ કરવાનું આવે, ફોરેન જવાનું આવે, એ કોઈ પણ વસ્તુ હોય, દરેક વસ્તુમાં અમારી આ ચેનલ તમને ગાઈડ કરતી રહેશે. જો તમારે અમારી સાથે જોડાવું હોય તો મેં તમને એમ કીધું એમ કે વોટ્સએપના ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ટેલિગ્રામની પણ લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો તમે એમાં જોડાઈ અને અમારા ટચમાં આવી શકો છો. અમે તમને ઓનેસ્ટલી અને સાચો અભિપ્રાય આપી અને તમને સારી જગ્યાએ ગાઈડ કરશું જેના કારણે તમારું કરિયર સારું બને. ઠીક છે. થેન્ક યુ સો મચ.